શ્રાવણ માસની આઠમ નિમિત્તે રૂવાપરી મંદિર ખાતે માઈ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. શહેરના જૂના બંદર વિસ્તારમાં આવેલ પૌરાણિક રૂવાપરી મંદિર ખાતે આઠમ નિમિત્તે માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા, જે માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નમસ્કાર, જય રૂવાપરી માતાજી. મારું નામ મુકેશભાઈ દલપતભાઈ ભટ્ટ. હું અહીં રૂવાપરી સેવા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું. શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો હિન્દુ ધર્મ મુજબ. શ્રાવણ મહિનામાં રૂવાપરી માતાના મંદિરનો ખૂબ જ મહાત્મ રહેલું છે. દર શ્રાવણી 14ના દિવસે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે માતાજીનો 580મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. આ પાટોત્સવના નું ઉજવવાનું અને એનું હેન્ડલિંગ બધું રૂવાપરી સેવા ટ્રસ્ટ અને પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવે છે. પાટોત્સવનું આ જે યજ્ઞનું આયોજન જે છે તે ટ્રસ્ટના પ્રમુખ શ્રી પરમ પૂજા સંત શ્રી સીતારામ બાપુ શિવકુદ આશ્રમ અધેવાડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવે છે. દર શ્રાવણ વદ આઠમના દિવસે અને સાતમના દિવસે અહીં મોટો ભાતીગળ લોકમેળો ભરાય છે. આ મેળાની અંદર ભાવેણાનો ભાવિક ભક્તો અને બહારથી આવતા ભાવિક ભક્તો માતાજીના દર્શનનો અને આ લોકમેળાનો ભાગ આનંદ માણે છે અને માતાજીના દર્શન કરી અને કૃતાર્થ થાય છે.